हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हुडागर सहल आप सबनु हार्दिक स्वागत करू छु। આપણે આજે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખતા શીખવાની છે। આપણે આ વખત 24 સંખ્યા જોઈ હશે, કારણ કે બે એકડા તો શીખી ગયા છે, તો એકડાના આધારે જ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે। તો કેવી રીતના લખીશું? પહેલા તો આપણે જોઈએ કે પેજ નંબર 108 ઉપર આ રીતના આપણને આપેલું છે, સમજો અને ચડતા ક્રમમાં ક્રમ અને ઉતરતા ક્રમના ક્રમ આપ્યા છે। તો હવે ચડતો ક્રમ કોને કહેવાય? તો કે સૌ પ્રથમ કેવી સંખ્યા હોય? નાની। મતલબ જો આ પગથિયા ચડે છે તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા છે, કેટલા? 11। અને 20 કેવી છે? સૌથી મોટી સંખ્યા છે। હવે આપણે દાખલા ચડતા ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા લખતા શીખવી હોય તો શું કરવાનું? આપણે પગથિયા હોય ને 10, એના ઉપર આપણે લખવાનું પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, આવું આપણે દાખલા ઉપર લખી નાખવાનું। પછી આપણે પહેલા ચડશું એટલે સૌથી નાની સંખ્યા એટલે 1, પછી થી ઉપર જઈએ એટલે મોટી એટલે 2, 3, 4, 5, 6 અને સૌથી મોટી એટલે 10। હવે એ જ દાદરાથી આપણે નીચે ઉતરતા હોય તો સૌથી મોટી સંખ્યા ક્યાં આવે? પહેલા, અને નીચે ઉતરીએ ત્યારે સૌથી નાની સંખ્યા આવે। તો અહીંયા પણ એમ છે, દાદરા ચડે છે એટલે કેવી આવે છે? સૌથી સંખ્યા નાની આવે છે। અહીંયા આપેલી છે 11, 11 થી મોટા 12, 12 કરતા મોટા 13, 14, 15, 16, 17, 18, 19, 20। તો નાની સંખ્યાથી શરૂઆત થાય છે, ચડતા ક્રમમાં આપણે જયારે ચડીએ ત્યારે કેવી છે? નાની સંખ્યા, અને ઉપર કેવી છે? સૌથી મોટી સંખ્યા। ત્યારબાદ ઉતરતા ક્રમમાં હોય તો સૌથી મોટી સંખ્યા પહેલા આવે, ત્યારબાદ એના કરતા નાની 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 સંખ્યા આવતી જાય છે। તો એ નીચે ઉતરતા હોય તો સૌ પ્રથમ કેટલા આવે? 20, પછી 20 કરતા નાની 19, 19 કરતા નાની સંખ્યા 18, 18 કરતા નાની 17। હવે આ રહ્યું આપણે ચડતા અને ઉતરતા ક્રમ। હવે આપણે એને સ્વાધ્યાયમાં જે રીતના આપેલું છે એ રીતના આપણે દર્શાવવાનું છે। તો પ્રશ્ન નંબર 15 ઉપર આપણને ચડતા ક્રમમાં સંખ્યા લખવાની કીધી છે, તો સૌ પ્રથમ કેવી સંખ્યા આવે? નાની। ચડતા ક્રમમાં સૌ પ્રથમ નાની સંખ્યા આવે તો અહીં આપેલા છે 11, 11 થી પછી મોટા એટલે 12, 12 કરતા મોટા 13, પછી 14, અહીંયા 15 અને આ 16। કેવી સંખ્યા પહેલા નાની આવી અને સૌથી છેલ્લે કેવી આવી? મોટી સંખ્યા। હવે ત્યારબાદ અહીંયા બીજું ઉદાહરણ જોઈએ, અહીંયા 15 આપ્યા છે, પછી 16, 16 પછી 17, 18, 19 અને આ રીતના 20। આપણે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા નાની આવી, કેવી? નાની સંખ્યા, અને છેલ્લે સૌથી કેવી આવી? મોટી સંખ્યા। હવે અહીંયા આપણને બીજા સામે ઉદાહરણ આપ્યા છે, 13 પછી 14, 15, 16 અને 17, ત્યારબાદ અહીં 16 આપ્યા છે, 17, 18, 19 અને અહીંયા 20। હવે અહીંયા મેં સામે ઉદાહરણ આપેલું છે, કરાવી દીધું છે, એની સામે તમારે કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા નીચે આપણને ઉતરતા ક્રમમાં સંખ્યા આપી છે, ઉતરતા ક્રમમાં કેવી આવે? સૌથી પહેલા આપણને સંખ્યા કેવી આપી હોય? મોટી સંખ્યા આપેલી હોય। અહીંયા આપેલા છે 18, પછી 18 કરતા નાના 17, 17 કરતા નાના છે 16, 16 કરતા નાના છે 15, પછી 14 અને અહીંયા આવશે 13। હવે અહીંયા મોટી સંખ્યા પહેલા ઉતરતા ક્રમમાં હંમેશા મોટી સંખ્યા જ પહેલા આવે। હવે અહીંયા મને વચ્ચે મોટી સંખ્યા આપી છે, 16 આપી છે, 16 કરતા આવે નાના 15, 15 કરતા નાના 14, પછી 13, 12 અને અહીંયા આવશે 11। હવે નીચે આ ચડતા અને ઉતરતા ક્રમની આપણને સંખ્યા મળી ગઈ। હવે એ રીતના મોટી સંખ્યા આપણને કીધી છે, તો ચડતા ક્રમમાં કીધું છે તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને આ રીતના 20। આપણે ચડતા ક્રમની સંખ્યા અહીંયા લખી નાખી છે। હવે ત્યારબાદ અહીંયા આપણે ઉતરતા ક્રમમાં કીધા છે, તો સૌ પ્રથમ મોટી સંખ્યા, પછી એના કરતા નાની નાની, આગળ નાની નાની સંખ્યાઓ આવતી છે, પેલા 20 છે, 20 કરતા નાના 19, 19 કરતા નાના 18, 17, 16, 15, 14, 13, 12 અને 11। પહેલા મોટી સંખ્યા અને છેલ્લે નાની સંખ્યા આવે, અને ચડતા ક્રમમાં હોય ત્યારે સૌ પ્રથમ નાની, જે રીતના આપણે પહેલા ધોરણમાં ભણીએ છીએ, આપણે ચડતા ક્રમમાં વધીએ છીએ ને,
સૌપ્રથમ પહેલા ધોરણમાં, પછી બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમું, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર, એ આપણો શું છે? ચડતો ક્રમ છે. આપણે આગળ 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 જતા જઈએ છીએ. એ જ રીતના ચડતા ક્રમમાં પણ આગળની સંખ્યા આવે, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ. હવે એ જ રીતના ઉતરતા ક્રમમાં હોય તો જે છેલ્લી સંખ્યા હોય, મતલબ અહીંયા વીસ આપી છે, તો એના કરતા નાની નાની સંખ્યા આપણે લખતા જવાનું. વીસ, ઓગણીસ, અઢાર, સત્તર, સોળ, પંદર, ચૌદ, તેર, બાર અને અગિયાર. આપણે ઊંધા જે સો એકડા બોલીએ છીએ ને, એ રીતના ઉતરતા ક્રમમાં આવે. હવે અહીંયા સામેના બે ઉદાહરણ મેં તમને બાકી તમારા માટે રાખ્યા છે, એ તમારે જાતે કરવાના રહેશે. હવે ત્યારબાદ આપણને અહીંયા સમજો એવું આપેલું છે. હવે અહીંયા ગોળ છે, આપણે ગણવાના પહેલા ખાન ની અંદર કેટલા ગોળ છે તો ગણવાના, તો કે સોળ છે અને અહીંયા આપેલા છે બાર. તો હવે સોળ મોટા કે બાર, તો આપણને ખબર છે કે સોળ મોટા છે, તો એ પહેલા લખવાનું. સોળ મોટી છે અને બાર કરતા નાની છે. બાર કેવા છે? એ નાના છે. સોળ મોટી છે કોના કરતા? તો કે બાર કરતા. ત્યારબાદ આપણને મીન બધી આપી છે, તો અહીંયા તેર મીન બધી છે અને અહીંયા પંદર છે. તો અહીં કીધું છે નાની, આ બંને માંથી નાની સંખ્યા કઈ છે? તો કે તેર. કોના કરતા? તો કે પંદર કરતા તેર નાના છે. ત્યારબાદ અહીંયા આપણને રેકેટ નું ફૂલ આપ્યું છે, એકમાં સાત છે અને એકમાં પંદર આપેલા છે. તો અહીંયા પણ કેવું કીધું છે? નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ થઈ? સાત. સાત નાની છે પણ કોના કરતા? તો કે આ પંદર કરતા. હવે એવું જ આપણને આગળ બીજી સંખ્યા હે ને પ્રશ્ન નંબર ઓગણીસ પર ધ્યાન આપીએ. અહીંયા કેટલા આપ્યા છે આપણને? મણકા માળામાં દસ અને આપેલા છે ચૌદ. તો અહીંયા આપણે ચૌદ આપેલા છે અને અહીંયા આપેલા છે કેટલા? તો અહીંયા આંકડામાં હું લખીશ ચૌદ અને આપેલા છે તો કે દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ અને સત્તર. અહીંયા લખવાના છે સત્તર. આ છે ચૌદ, આ છે સત્તર. ચૌદ નાની છે કોના કરતા? તો કે સત્તર કરતા ચૌદ ની સંખ્યા નાની છે. આ સંખ્યા નાની છે પણ કોના કરતા? તો કે આપણા છે સત્તર. સત્તર કરતા ચૌદ નાના છે, એ રીતના. હવે ત્યારબાદ આપણને અહીંયા લાકડીઓ આપી છે, પહેલામાં દસ, પછી અગિયાર, બાર, તેર, ચૌદ ને પંદર આપી છે. તો હું અહીંયા લખીશ પંદર. હવે આ કેટલી છે? તો કે દસ ને બે બાર. તો અહીં કીધું છે પંદર મોટી છે કોના કરતા? પંદર સંખ્યા મોટી છે પણ કોના કરતા? બાર કરતા. બાર નાના છે, પંદર મોટા છે. તો પંદર મોટી છે, બાર કરતા. હવે ત્યારબાદ એટલી કોણ આપેલા છે? અહીંયા આઠ આપેલા છે, અહીંયા આપેલા છે અગિયાર. તો આઠ નાની છે પણ કોના કરતા? તો કે અગિયાર કરતા આઠ ની સંખ્યા નાની છે. હવે ત્યારબાદ મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરવાનું કીધું છે. તો અહીંયા પંદર અને અઢાર માંથી મોટી સંખ્યા કઈ છે? તો કે અઢાર. એના ફરતે આ રીતના રાઉન્ડ કરો. પછી વીસ અને અગિયાર માં મોટી વીસ છે, તો ત્યાં રાઉન્ડ કરો. ઓગણીસ અને નવ માં મોટી સંખ્યા કઈ છે? ઓગણીસ. તો એના ફરતે પણ આ રીતના રાઉન્ડ કરવાનું. ચાર અને ચૌદ માં મોટી સંખ્યા ચૌદ છે, તો એના ફરતે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ બાર અને સત્તર માંથી સત્તર મોટા છે. હવે અહીં નાની સંખ્યા કીધું છે, નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરવાના કીધા છે. તો સત્તર અહીંયા તેર અને સત્તર ની સંખ્યા આપેલી છે, તો માંથી નાની કઈ થઈ સત્તર અને તેર માંથી? તો કે તેર. તો એના ફરતે આ રીતે ત્રિકોણ કરવાનું. પછી આઠ અને અઢાર માંથી નાની સંખ્યા આઠ, તો એના ફરતે પણ આ રીતના ત્રિકોણ કરવાનું. પંદર અને પાંચ માં નાની પાંચ, દસ અને સોળ માં નાની સંખ્યા દસ, ચાર અને ચૌદ માં નાની સંખ્યા ચાર. તો આ રીતના રાઉન્ડ કરીશું. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર, પાંદડા ગણો અને જવાબ લખો. હવે અહીંયા આપણને ગણવાના કીધા છે કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. તો અહીંયા લખીશ તેર. હવે અહીંયા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. અહીંયા ખાનામાં લખવાના છે પંદર. તો અહીંયા લખવાના તેર નાની છે પણ કોના કરતા? પંદર કરતા. તેર સંખ્યા નાની છે પણ કોના કરતા? પંદર કરતા. અહીંયા આપણને અંદર પહેલા ચિત્રમાં અગિયાર આપેલા છે અને બીજામાં આપેલા છે છ. તો અહીંયા અગિયાર મોટી છે કોના કરતા? તો કે છ સંખ્યા કરતા અગિયાર મોટા છે. હવે આ જ રીતના મેં તમને જે રીતના નાની અને મોટી સંખ્યાનો ભેદ શીખવાડ્યો છે, એ રીતના તમારે પણ સમજવાનું છે, વિચારવાનું છે. અને ત્યારબાદ ચડતા અને ઉતરતા ક્રમમાં આવી બીજી સંખ્યાઓ તમારે રફ બુકમાં વધારાની એક્સ્ટ્રા સંખ્યા આવી લખવાની રહેશે. અને આ તમારે મેં જે બાકી રાખેલી છે એ
જાતે કરવાનું રહેશે ઘરે પ્રેક્ટિસ માટે અને વ્યવસ્થિત પણ સધી પોથીમાં ઉતારીને રાખજો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.